આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 8 પ્રકરણ 11 માપન પ્રેક્ટિસ વર્કના એક્ઝામ્પલ જોઈશું. તો સ્વાધ્યાય 11.1 સુધી આગળના વિડીયોમાં જોઈ લીધું. તો આટલે આપણે શરૂ કરીશું ઉદાહરણ પેજ નંબર 178. પેજ નંબર 178 પર ઉદાહરણ આપેલું છે. બહુકોણ એ બી સી ડી ઈ નું આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો બહુકોણ ને તમે જોશો તો કે એક ત્રિકોણ આપણો બનશે એ એ બી એ, બીજો ત્રિકોણ બનશે સી એચ ડી, અને એક ત્રિકોણ બનશે આપણો એ ઈ ડી, અને એક સમબાજુ ચતુષ્કોણ બનશે બી સી એચ એફ. તો જે આપણે આપણ બહુકોણ એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આ ત્રિકોણ આ ત્રિકોણ આ ત્રણ ત્રિકોણ અને ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધી અને બધાનો શું કરી નાખશું સરવાળો, તો આપણને બહુકોણ એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ મળશે. તો જે એક આપણે ત્રિકોણ એ બી એફ, ત્રિકોણ એ બી એફ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણના ક્ષેત્રફળ નું સૂત્ર શોધું 1/2 × π/2. તો 1/2 × π/2 તો આ ત્રિકોણ જો એ બી એફ, આની અંદર આપણો પાયો કેટલો થશે આટલે 90 નો ખૂણો, તો આપણો પાયો થશે એ એફ. એ એફ માપ કેટલું આપેલું 3 × વેદ આપણો થશે, એ એફ પાયા પરનો વેદ થશે આપણો બી એફ, તો બી એફ નું માપ આપેલું 4, તો વેદ નું માપ થશે 4, તો 2 × 2 = 4 ઉડી ગયા, તો 3 × 2 = 6 cm². ના પછી ત્રિકોણ જોઈએ કે સી એચ ડી, ત્રિકોણ સી એચ ડી નું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણ સી એચ ડી નું ક્ષેત્રફળ નું સૂત્ર પણ 1/2 × π/2. તો ત્રિકોણ સી એચ ડી માં પાયો આપણો શું થશે, એચ ડી પાયો થશે, અને એચ ડી નું માપ આપેલું આપણને 2, તો પાયો આપણો થશે 2 cm, અને વેદ તો એચ ડી પરનો વેદ થશે આપણો સી એચ, અને સી એચ નું માપ આપેલું 6, અને એ આપણો થશે વેદ, તો વેદની જગ્યાએ લખાશે 6, 2 કેન્સલ, તો 6 cm². ત્યાર પછી ત્રિકોણ આપણો એ ઈ ડી, ત્રિકોણ એ ઈ ડી નું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણ નું ક્ષેત્રફળ ફરીથી 1/2 × π/2 1/2, તો ત્રિકોણ એઈડી માં તમે જુઓ તો આપણો પાયો કયો થશે, તો ઈડી આપણો શું થશે 5. હવે એડી નું માપ કઈ રીતે મેળવો, તો એએફ વત્તા એફજી વત્તા જીએચ વત્તા એચડી કરીએ તો આપણને શું મળશે, એડી નું માપ મળીએ, તો એડી નું માપ કેટલું થશે, એએફ 3 એકમ વત્તા 4, 3 વત્તા 1 = 4, 4 ને 2 = 6, 6 ને 2 = 8 cm થશે, કેટલું થશે આખું એડી નું માપ 8 cm. તો પાયો આપણો થશે 8, અને વેદ આપણો કેટલો આપેલો, તો કે આ આપણો થશે વેદ, તો વેદ નું માપ આપેલું 3, તો 4 × 2 = 8, તો 4 × 2 = 12 cm². તો આપણે ત્રિકોણ નું ક્ષેત્રફળ મળ્યું 12 cm. એના પછી જોઈએ કે આ ચતુષ્કોણ આપણો કયો થશે, બી સી એચ, એ ચતુષ્કોણ આપણો સમલંબ થશે. તો સમલંબ ચતુષ્કોણ આપણે કોને કહેતા હતા, કે જે ચતુષ્કોણ ની સામ સામે ની એક જોડ સમાંતર હોય, તો એ ચતુષ્કોણ આપણો સમલંબ ચતુષ્કોણ થતો. તો આની અંદર તમે જોશો તો બી એફ અને સી એચ એ બંને સામ સામે ની સમાંતર બાજુ થશે, એક જોડ સમાંતર થશે, આ બંને બાજુ બીસી અને એફ એ સમાંતર નથી, તો માટે સમલંબ ચતુષ્કોણ કયો થશે આપણો, બી સી એચ એફ, બી સી એચ એફ નું ક્ષેત્રફળ બરાબર. તો સમલંબ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર હતું 1/2 × 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો આની અંદર તમે જોશો કે સમાંતર બાજુ આપણી બી એફ અને સી એચ થશે, અને બંને વચ્ચેનું લંબ અંતર કઈ થશે આપણું, આ એફ એચ, એ આપણું થશે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો એ લંબ અંતર આપણું એફ એચ, હું લખી નાખું હાલ એફ એચ ગુણ્યા, અને બે સમાંતર બાજુનો સરવાળો. તો સમાંતર બાજુ આપણી બી એફ અને સી એચ, તો બી એફ વત્તા બી એફ વત્તા સી એચ બરાબર 1/2. તો એફ એચ નું માપ કેટલું થશે, એફ એચ નું માપ, તો આટલું માપ આપેલું 1 અને આટલું માપ આપેલું 2, તો 1/2 = 3 ગુણ્યા બી એફ નું માપ આપણે 4 વત્તા સી એચ નું માપ 6
તો 1 ભાગ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 6 વત્તા 4 થશે 10 તો 5 2 10 કેન્સલ તો 5 તરી 15 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણો વાઈસ કોણ એ બી સી ડી ઈ એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ તો આપેલ વાઈસ કોણ આ સોરી બહુકોણ 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 એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ બહુકોણ એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ કેટલું થશે તો એક તો ત્રિકોણ આપણો એ બી એફ નું ક્ષેત્રફળ એ બી એફ વત્તા બીજો ત્રિકોણ આપણો સી એચ ડી વત્તા ત્રીજો ત્રિકોણ આપણો એ ઈ ડી એ ઈ ટી અને વત્તા આપણો એક ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ બી સી એચ એફ બી સી એટલે આ ચારનો સરવાળો કરશો એટલે આપણને બહુકોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ મળશે તો એ બી એફ નું ક્ષેત્રફળ આપણું 6 સેમી સ્ક્વેર વત્તા સી એચ ડી નું મળશે આપણું 6 સેમી સ્ક્વેર વત્તા એ ઈ ડી નું મળશે 12 સેમી સ્ક્વેર અને વત્તા બી સી એચ એફ તો બી સી એચ એફ નું મળ્યું આપણને 15 તો સરવાળો કરશો તો 6 6 12 12 ને 12 24 24 વત્તા 12 કેટલા થશે 36 36 ને 2 38 તો જે 24 વત્તા 15 તો બહુકોણ આપણો એમ એન ઓ પી ક્યુ આર નું ક્ષેત્રફળ શોધવા માટે આટલે જોશો તો 1 2 3 4 ત્રિકોણ થશે અને 2 સમલંબ ચતુષ્કોણ થશે તો આપણે શોધી નાખીએ કે ત્રિકોણ એમ એન ઇ ત્રિકોણ એમ એન એ નું ક્ષેત્રફળ તો ત્રિકોણ એમ એન એ નું ક્ષેત્રફળ બરાબર 1 ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વે 1 ભાગ્યા 2 તો આ ત્રિકોણ જો એમ એન ઇ આની અંદર આપણો પાયો ક્યાં થશે એમ એ આપણો શું થશે પાયો થશે તો પાયાનું માપ કેટલું આપેલું એમ એ બરાબર 2 સેન્ટીમીટર તો આ પાયા પરનો વેધ આપણો કેટલું થશે એન એ થશે અને એનું માપ આપેલું આપણને 4 તો 2 2 કેન્સલ થશે 4 સેમી સ્ક્વેર 4 સેમી સ્ક્વેર અને પછી જોઈએ તો ઓસીપી ત્રિકોણ ઓસીપી નું ક્ષેત્રફળ તો ત્રિકોણ ઓસીપી નું ક્ષેત્રફળ 1 ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1 ભાગ્યા 2 તો ત્રિકોણ ઓસીપી તો આની અંદર જોશો આ ઓસી ઓસીપી સીપી આપણો શું થશે પાયા થશે સીપી આપણો પાયા થશે પાયાનું માપ કેટલું થશે તો આટલું માપ આપણને આપેલું 1 અને આટલું માપ આપેલું 3 તો આખું માપ કેટલું થાય 3 વત્તા 1 4 તો પાયા આપણો થશે 4 અને પાયા પરનો વેગ જોશો તો કેટલો આપેલો આપણે ઓસી બરાબર 6 સેમી તો 3 2 6 ઉડી ગયા તો 4 તરી 12 સેમી સ્ક્વેર ત્યાર પછી જોઈએ તો ત્રિકોણ ડી પી ક્યુ ત્રિકોણ ડી પી ક્યુ નું ક્ષેત્રફળ તો ત્રિકોણ ડી પી ક્યુ નું ક્ષેત્રફળ 1 ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વે 1 ભાગ્યા 2 ગુણ્યા તો પાયાનું માપ કેટલું થશે આપણું તો આપણે આ ડીપી આપણો શું થશે પાયો થશે તો ડીપી પાયાનું માપ તો આપણને 3 સેન્ટીમીટર આપેલું તો 3 ગુણ્યા વેધ જોઈએ તો વેધનું માપ આપણને આ વેધ થશે તો વેધનું માપ કેટલું આપેલું જોઈ લઈએ વેધનું માપ આપેલું આપણને આ માપ આપેલું 3 આ માપ આપેલું 2 તો વેધનું માપ આપણને આપેલું છે 2 તો વેધ થશે 2 તો 2 2 કેન્સલ તો કેટલા થશે 3 સેન્ટીમીટર સ્ક્વેર આ બે બે શું થઈ ગયા કેન્સલ તો 3 સેન્ટીમીટર સ્ક્વેર એના પછી જોઈએ તો આપણો ત્રિકોણ એક વધે એમ બી આર ત્રિકોણ એમ બી આર નું ક્ષેત્રફળ 1 ભાગ્યા 2 ગુણ્યા પાયો ગુણ્યા વે તો 1 ભાગ્યા 2 હવે ત્રિકોણ જુઓ એમ બી આર ત્રિકોણ એમ બી આર આ
આ ત્રિકોણ ની અંદર આપણો પાયો ક્યાં થશે તો MB આપણો શું થશે પાયો તો MB નું માપ કેટલું થાય આટલું માપ 1 આપેલું આટલું માપ 2 આપેલું તો આટલો આખો MB નું માપ કેટલું થશે 2 + 1 3 થશે તો આપણો પાયો કેટલો થશે 3 તો પાયા પરનો વેધ જોઈએ તો કેટલો આપેલો BR તો વેધ નું માપ પણ કેટલું આપેલું 3 તો વેધ નું માપ પણ 3 તો 3 * 3 કેટલા થશે 9/2 9/2 = 4.5 સેન્ટીમીટર સ્ક્વેર હવે જોઈએ તો આપણે ચતુષ્કોણ NOCE એક ચતુષ્કોણ કયો થશે આપણો NOCE તો NOCE ચતુષ્કોણ કેવો થશે આપણો સમલંબ ચતુષ્કોણ તો સમલંબ ચતુષ્કોણ NOCE નું ક્ષેત્રફળ બરાબર તો સમલંબ ચતુષ્કોણ NOCE નું ક્ષેત્રફળ તો સમલંબ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર તો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર તો આની અંદર જોશો તો બે સમાંતર બાજુ આપણી NA અને OC થશે એ બંને સમાંતર બાજુ થશે આ બંને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેવું થશે તો આપણો AC AC આપણો શું થશે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર તો બંને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું થશે તો આટલું માપ આપણે આપેલું 1 અને આ માપ આપેલું છે 3 તો 3 + 1 કેટલા થશે 4 તો આપણો બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર હું આ લઈ લઉં AC ગુણ્યા અને બે સમાંતર બાજુનો સરવાળો તો સમાંતર બાજુ આપણી NA વત્તા OC NA વત્તા OC બરાબર 1/2 હવે જો તો AC નું માપ આપણું 1 + 3 કેટલું થશે 4 ગુણ્યા NA નું માપ 4 વત્તા OC નું માપ 6 તો એટલે 2 2 4 કેન્સલ થઈ જશે તો 2 ગુણ્યા 6 વત્તા 4 10 બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર તો જો MNA નું ક્ષેત્રફળ MNA નું ક્ષેત્રફળ મળ્યું 4 MNA ત્રિકોણ MNA નું મળ્યું 4 સેમી સ્ક્વેર ત્રિકોણ OCP ત્રિકોણ OCP નું મળ્યું આપણને 12 અને ત્રિકોણ DPQ ત્રિકોણ DPQ નું મળ્યું 3 સેમી સ્ક્વેર હવે આપણો ચતુષ્કોણ બાકી હોય તો BDQR BDQR તો ચતુષ્કોણ BDQR નું ક્ષેત્રફળ કયા ચતુષ્કોણ આપણો સમલંબ તો સમલંબ ચતુષ્કોણ BDQR નું ક્ષેત્રફળ બરાબર તો સમલંબ ચતુષ્કોણ નું 1/2 તો હવે BDQR ચતુષ્કોણ ની અંદર તમે જોશો સમાંતર બાજુ આપણી BR અને DQ થશે અને બે સમાંતર બાજુ વચ્ચે લંબ અંતર થશે આપણું BD તો આટલું જોશો આટલું માપ આપણને આપેલું 3 અને C થી D નું માપ આપેલું 1 આપેલું તો આપણું BD માપ આખું કેટલું થશે 4 થશે BD = 4 તો આનું લખી નાખો કે BD / બે સમાંતર બાજુનો સરવાળો તો સમાંતર બાજુ આપણી થશે એક BR અને બીજી સમાંતર બાજુ DQ આ બંને કેવી સમાંતર છે બંનેનો સરવાળો બરાબર 1/2 / BD નું માપ કેટલું થશે તો BD નું માપ આપણું 3 + 1 4 / BR આપણો આપેલો 3 વત્તા DQ આપેલો 2 તો 2 2 4 કેન્સલ થઈ જશે 2 / 3 વત્તા 2 થશે 5 તો 5 2 કેટલા થશે 10 સેમી સ્ક્વેર તો આપેલ બહુકોણ કયો થશે MN OPQR નું ક્ષેત્રફળ બરાબર તો આપેલ બહુકોણ MN OPQR નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો એક તો ત્રિકોણ MNA નું ક્ષેત્રફળ એ આપેલું આપણને 4 વત્તા ત્રિકોણ OCP નું ક્ષેત્રફળ એટલે કે 12 વત્તા ત્રિકોણ DPQ નું ક્ષેત્રફળ એટલે કે 3 વત્તા ત્રિકોણ લઈ MBR નું ક્ષેત્રફળ એટલે કે 4.5 ત્રિકોણ MBR નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 4.5 અને વત્તા સમલંબ ચતુષ્કોણ NOCA NOCA નું ક્ષેત્રફળ મળ્યું આપણને 20 તો પ્લસ કેટલા કરું 20 અને હજુ એક ક્ષેત્ર સમલંબ ચતુષ્કોણ લઈએ આપણું BDQR BDQR એનું ક્ષેત્રફળ મળ્યું આપણને 10 સેમી સ્ક્વેર તો વત્તા હું કેટલા કરી નાખું વત્તા 10 તો જો 12 + 4 16 + 3 19 તો 19 + 20 + 10 એટલે કેટલા થશે 30 20 + 10 30 12 + 4 16 + 3 19 અને વત્તા 4.5 તો 19 ને શું આવે 19.0 30 ને 30.0 તો 0005 0 + 0 + 5 એટલે કેટલા થશે 5.8 ની નીચે 0.9 + 4 23 થશે વધી 1 તો 3 ને 4 ને 5 તો 53.5 સેન્ટીમીટર સ્ક્વેર 53.5 સેન્ટીમીટર સ્ક્વેર તો આપેલ બહુકોણનું ક્ષેત્રફળ કેટલું થશે 53.5 સેન્ટીમીટર સ્ક્વેર
સ્ક્વેર તો આ બહુકોણ ની અંદર તમે જોશો તો કે એક ત્રિકોણ બે ત્રિકોણ ત્રણ અને ચાર ત્રિકોણ છે એક આપણો ચોરસ થશે અને એક આપણો સમગ્ર ચતુષ્કોણ થશે તો પહેલા આપણે ત્રિકોણ જોઈ લઈએ કે ત્રિકોણ NOE ત્રિકોણ NOE નું ક્ષેત્રફળ બરાબર તો ત્રિકોણ NOE નું ક્ષેત્રફળ કેટલું થશે એક ભાગ્યા બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ તો એક ભાગ્યા બે તો ત્રિકોણ NOE ની અંદર તમે જુઓ તો એટલે શું થશે લંબ દોરેલો આપણને આપેલો છે તો આ NE આપણો શું થશે પાયો થશે તો પાયાનું માપ આપેલું આપણને ત્રણ અને વેધનું માપ તમે જોશો તો વેધ આપણને કેટલો આપેલો OF બરાબર ચાર સેન્ટીમીટર સોરી ચાર કેટલો આપેલો ચાર સેન્ટીમીટર તો બે તો ચાર કેન્સલ થશે ત્રણ દુ છ સેન્ટીમીટર સ્ક્વેર છ સેમી સ્ક્વેર ત્યાર પછી બીજો ત્રિકોણ જોઈએ તો કે PGQ ત્રિકોણ PGQ નું ક્ષેત્રફળ બરાબર તો ત્રિકોણ PGQ નું ક્ષેત્રફળ એક ભાગ્યા બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ એક ભાગ્યા બે ગુણ્યા ત્રિકોણ PGQ માં પાયો કેટલો થશે આપણો GQ આપણો શું થશે પાયો થશે તો GQ નું માપ કેટલું થશે આટલું માપ આપેલું આપણને બે અને આટલું માપ આપેલું એક તો બે વત્તા એક કેટલા થશે ત્રણ તો પાયો આપણો થશે ત્રણ ગુણ્યા વેધ જોઈએ તો વેધનું માપ આપણને કેટલું આપેલું પાયા પરનો વેધ છે છ તો વેધનું માપ છ તો બે તરી છ તો ત્રણ ગુણ્યા ત્રણ નવ સેન્ટીમીટર સ્ક્વેર અને પછી ત્રિકોણ આપણને આપેલો HQR એક ત્રીજો ત્રિકોણ કયો છે HQR તો ત્રિકોણ HQR નું ક્ષેત્રફળ બરાબર તો આની અંદર પાયો આપણો કયો થશે તો HQ આપણો પાયો થશે અને HR આપણો વેધ થશે તો એક ભાગ્યા બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ એક ભાગ્યા બે તો આની અંદર તમે પાયો જોશો તો પાયો કેટલો આપણાનો બે પાયાનું માપ બે આપેલ બે અને વેધનું માપ કેટલું થશે છ તો વેધનું માપ છ તો બે બે કેન્સલ થઈ ગયા વધે કેટલા છ સેન્ટીમીટર સ્ક્વેર એના પછી ત્રિકોણ NFM ત્રિકોણ NFM નું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા પાયો ગુણ્યા વે એક ભાગ્યા બે તો જો NFM આ ત્રિકોણ NFM તો એની અંદર આપણો પાયો કયો થશે આટલે કાટખૂણો બને તો આપણો પાયો NF આપણે શું થશે પાયો થશે આટલું માપ આપણને આપેલું ત્રણ આટલું સુધીનું NE માપ આપેલું ત્રણ અને EF આપેલું એક તો આખું NF માપ કેટલું થશે ત્રણ વત્તા એક ચાર થશે તો આપણો પાયો કેટલો થશે ચાર ગુણ્યા વેધનું માપ તમે જોશો તો વેધનું માપ આપણને આપણે શું થશે FM આપણો વેધ થશે તો વેધનું માપ આપેલું આપણને છ તો વેધનું માપ છ તો ત્રણ દસ છ શું થશે કેન્સલ થશે ચાર તરી બાર સેન્ટીમીટર સ્ક્વેર બાર સેમી એના પછી જોશો તો ચતુષ્કોણ એક ચતુષ્કોણ બને આપણો FHRM નું ક્ષેત્રફળ બરાબર તો આ ચતુષ્કોણ જો કેવો બને તો તમે જોશો કે આ માપ કેટલું આપેલું આપણને પાંચ અને આટલું માપ આપેલું એક તો આટલું માપ કેટલું થશે છ થશે એની સામેની બાજુ આ પણ કેટલી થશે છ થશે તો કેમ કે બંને સામ સામેની બાજુ સરખી દેખાય આપણને અને આ માપ કેટલું આપેલું FHM અને આ HR પણ કેટલું આપેલું છ તો ચતુષ્કોણ આપણો બધી બાજુ માપ કેટલું છે છ થયું તો ચતુષ્કોણ આપણે કેવો થશે ચોરસ થશે તો ચતુષ્કોણ FHRM નું ક્ષેત્રફળ તો આપણો ચતુષ્કોણ ચોરસ થયો તો ચોરસના ક્ષેત્રફળ નું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ તો આપણી લંબાઈ તો કેટલી છ સેન્ટીમીટર આપેલી તો છ ગુણ્યા છ ગુણ્યા છ કેટલા થશે છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર એના પછી જોઈએ તો ચતુષ્કોણ આપણો કયો
OPGE चतुष्कोण OPGE नो क्षेत्रफळ तो चतुष्कोण OPGE आपण केवळ चतुष्कोण थसे तो समलंब चतुष्कोण थसे समलंब चतुष्कोण आपण कोणे कहता था तो जे चतुष्कोण ने साम सामे नी एक जोड समांतर होय तो ते चतुष्कोण समलंब चतुष्कोण कहेवाय तो आ चतुष्कोण ने तुम्ही जोसो तो OE आणि PG चतुष्कोण बाजू केली दिखाय एक बीजाने समांतर दिखाय OE आणि PG आ PG आणि OE बने बाजू केली दिखाय एक बीजाने समांतर बने बाजू एक जोड समांतर जरे ओपी आणि ईजी समांतर नाही तो माटे चतुष्कोण समलंब चतुष्कोण थसे तो समलंब चतुष्कोण OPGE नु क्षेत्रफळ समलंब चतुष्कोणना क्षेत्रफळ नु सूत्र तो 1/2 गुण्या बे समांतर बाजू वच्चेनु लंब अंतर तो बे समांतर बाजू आपणी OE आणि PG ए बन्ने वच्चेनु लंब अंतर आपणुं शुं केलुं थशे EG केलुं थशे EG गुण्या बे समांतर बाजूनो सरवाळो तो बे समांतर बाजू आपणी OE आणि PG तो OE वत्ता PG थशे बराबर 1/2 गुण्या EG तो जो EG नु माप केलुं थशे तो आटलुं माप EF नु माप आपेलुं 1 अने FH नु FG नु माप आपेलुं आपणने 5 तो आखो EG केलो थशे 1/5 એટલે કે 6 તો EG નું માપ 6 ગુણ્યા OE નું માપ આપણને આપેલું 4 વત્તા PG નું માપ આપેલું 6 તો એટલે 3 2 6 કેન્સલ થઈ જશે તો 3 ગુણ્યા 6 વત્તા 4 કેટલા થશે 10 તો 10 ગુણ્યા 3 કેટલા થશે 30 સેન્ટીમીટર સ્ક્વેર 30 સેમી સ્ક્વેર તો આપણે ચતુષ્કોણ આખો બહુકોણ MNOPQR આખો બહુકોણ આપણો MNOPQR નું ક્ષેત્રફળ કેટલું થશે તો જો NOE त्रिकोण NOE નું ક્ષેત્રફળ આપણને મળી 6 સેમી સ્ક્વેર બીજું PGQ નું મળ્યું PGQ નું મળ્યું 9 સેમી સ્ક્વેર અને HQR HQR નું મળ્યું 6 સેમી સ્ક્વેર તો આપણો બહુકોણ કઈ થશે MNOPQR બહુકોણ MNOPQR નું ક્ષેત્રફળ બરાબર તો બહુકોણ MNOPQR નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો એક તો NOE નું ક્ષેત્રફળ એટલે કે 6 વત્તા PGQ નું ક્ષેત્રફળ આપણું 9 વત્તા HQR નું HQR તો HQR નું ક્ષેત્રફળ આપણને આપેલું 6 વત્તા NFM નું ક્ષેત્રફળ કેટલું મળશે 12 વત્તા HFRM નું ક્ષેત્રફળ કેટલું થશે 36 અને વત્તા ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ આપણો OPGE નું ક્ષેત્રફળ મળ્યું 30 તો બધાનો સરવાળો કરશો તો કેટલો મળશે 6 × 6 = 12 6 × 6 = 12 12 + 12 = 24 તો 12 તરી 12 નું 24 થશે અને આ કેટલા થશે 12 તરી 36 12 ને કોમન કાઢો 3 × 2 = 5 એટલે 12 × 5 = 60 તો આટલો સરવાળો કેટલો થશે 60 60 વત્તા 30 કેટલા થશે 90 90 વત્તા 9 એટલે કેટલા થશે 99 90 વત્તા 9 એટલે કે 99 સેન્ટીમીટર સ્ક્વેર 99 સેન્ટીમીટર સ્ક્વેર આપણે શું થશે જવાબ જો 30 વત્તા 30 60 60 ને 10 70 70 ને 12 82 82 ને આ 6 6 વત્તા 9 15 82 વત્તા 15 કરો સોરી કરી નાખો જો 99 થાય નાખો આપણે 6 × 6 = 12 12 × 12 = 24 તો 24 + 36 + 30 બાકી વધુ 1 9 12 × 6 = 12 12 × 12 = 24 24 + 36 36 + 30 અને બાકી વધુ 9 તો 6 × 4 = 10 ને 9 19 ને 9 વધી 1 3 × 3 = 6 2 × 7 ને 1 6 × 2 = 8 ને 1 9 તો કેટલા મળે 99 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણો જવાબ આવશે 99 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ બહુકોણ MNOPQR નું ક્ષેત્રફળ
તો આપેલ બહુકોણ આપણો એ બી સી ઈ એફ. તો આ બહુકોણ ની અંદર તમે જોશો એક ત્રિકોણ બને આપણો એ બી એફ, આ મોટો એક ત્રિકોણ બને. એક ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે શોધી નાખીએ અને એક આપણો મોટો લંબચોરસ બને, તો લંબચોરસ નું ક્ષેત્રફળ આપણે શોધી નાખીએ તો આપેલ બહુકોણ નું ક્ષેત્રફળ મળી જાય. તો જોઈએ કે ત્રિકોણ કર્વ એ બી એફ, ત્રિકોણ એ બી એફ નું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એક ભાગ્યા બે પાયો કેટલું આપણે થશે કે બી એફ, બી એફ આપણે શું થશે પાયો થશે. તો બી એફ નું માપ આખું કેટલું થશે, તો જો આટલું માપ આપણને ચાર આપેલું અને આ માપ આપણને આપેલું છે છ, તો ચાર વત્તા છ કેટલા થશે દસ. તો પાયો આપેલો દસ અને વેધ, તો આ પાયા પરનો વેધ તમે જોશો તો વેધ કેટલો આપેલો પાંચ. તો પાંચ, તો પાંચ દુ દસ, તો પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણો ત્રિકોણ એ બી એફ નું ક્ષેત્રફળ મળી ગયું. એના પછી જોઈએ તો કે ચતુષ્કોણ બી સી ઈ એફ, ચતુષ્કોણ બી સી ઈ એફ નું ક્ષેત્રફળ બરાબર. તો બી સી ઈ એફ નું ક્ષેત્રફળ શું થશે, તો ચતુષ્કોણ આપણો આ ચતુષ્કોણ કેવું થશે આપણે બી સી સી એફ, બી સી સી એફ લંબચોરસ થાય કે આ બાજુનું માપ છ, આ બાજુનું માપ છ, આ બાજુનું માપ ચાર વત્તા છ કેટલું થશે દસ, આ બાજુનું ચાર વત્તા છ દસ. તો સામ સામે બાજુનું માપ સરખા, મતલબ કે આપણું બી સી ઈ એફ ચતુષ્કોણ લંબચોરસ છે. તો લંબચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની અંદર આપણે લંબાઈ જોશું તો ચાર વત્તા છ કેટલી થશે દસ, અને પહોળાઈ કેટલી આપેલી આપણને છ સેન્ટીમીટર. તો છ ગુણ્યા દસ કેટલા થશે સાઈઠ સેન્ટીમીટર સ્ક્વેર. તો આપેલ બહુકોણ, બહુકોણ એ બી સી ઈ એફ, એ બી સી ઈ એફ નું ક્ષેત્રફળ. તો એ બી સી ઈ એફ નું ક્ષેત્રફળ કેટલું થશે, તો ત્રિકોણ એ બી એફ નું ક્ષેત્રફળ એટલે કે પચીસ વત્તા ચતુષ્કોણ બી સી ઈ એફ નું ક્ષેત્રફળ આપણું સાઈઠ. તો સાઈઠ વત્તા પચીસ પંચ્યાસી સેન્ટીમીટર સ્ક્વેર. તો આપેલ બહુકોણ એ બી સી ઈ એફ નું ક્ષેત્રફળ કેટલું થશે આપણું.